પ્રવચન સાર. પ્રવચન સાર એટલે જિનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિ નો સાર. પ્રવચન, આપણે પ્રવચન સારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કુમકુંદાચાર્ય ભગવાન રચિત પ્રવચન સાર તથા પ્રવચન સારની ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત તત્વ પ્રદીપિકા અને જયસેન આચાર્ય ભગવાન રચિત તાત્પર્ય વૃત્તિ, એનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા આપણે કરી રહ્યા છીએ. એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં ગાથા 197 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે ગાથા 198 સ્વાધ્યાય આપણે કરીશું. અહીંયા ગાથા 198 ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે જેણે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કર્યો છે તે સકળ જ્ઞાની સર્વજ્ઞ આત્મા આને પરમ સૌખ્યને ધ્યાવે છે એમ સૂત્ર દ્વારા પૂર્વની ગાથાના પ્રશ્નનો ઉત્તર કહે છે. પૂર્વની ગાથા 197મી ગાથામાં પ્રશ્ન થયો કે જેમણે આવી પૂર્ણ દશા પ્રાપ્ત કરી છે એ હવે કોનું ધ્યાન કરે, કોને ધ્યાવે છે, એવો પ્રશ્ન થયો. તો એના ઉત્તર રૂપે આ 198મી ગાથા કહેવામાં આવી છે. તો 198મી ગાથા આપણે સંસ્કૃતમાં પહેલા લઈએ. સર્વા બાધ વ્યુક્ત સમંત સર્વાક્ષ સૌખ્ય જ્ઞાનાઢ્ય ભૂતો ક્ષાતિતો ધ્યાયત્નક્ષ પરમ સૌખ્યમ. ગુજરાતીમાં ગાથા છે. બાધા રહિત સકલ આત્મમાં સંપૂર્ણ સુખ જ્ઞાનાઢ્ય જે ઇન્દ્રિય અતીત અનિન્દ્રિય તે ધ્યાવે પરમ આનંદને. 198મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અનક્ષ અક્ષાતીત ભૂત અનિન્દ્રિય અને ઇન્દ્રિયાતીત થયેલો આત્મા, અનિન્દ્રિય અને અતિન્દ્રિય એમ વાત નથી, અતિન્દ્રિય અને અનિન્દ્રિયમાં તો એનો અર્થ સરખો થાય, પણ અહીંયા તો ઇન્દ્રિયાતીત થયેલો, ઇન્દ્રિયથી જણાય નહીં એવો ઇન્દ્રિયાતીત થયેલો આત્મા, ઇન્દ્રિયાતીત આત્મા છે. અને અલિંગ્રહણના બોલમાં પણ એ વાત આવી છે કે ઇન્દ્રિયો દ્વારા એ જણાય એવો નથી. અને અહીંયા અનિન્દ્રિય એટલે કે જે ઇન્દ્રિયો દ્વારા હવે નથી કાંઈ કરતો અને બીજાઓને ઇન્દ્રિયો દ્વારા જણાતો પણ નથી એટલે ઇન્દ્રિયાતીત થયેલો આત્મા. સર્વા બાધ વ્યુક્ત સર્વ બાધા રહિત અને સમંત સર્વા સૌખ્ય જ્ઞાનાઢ્ય આખા આત્મામાં સમંત સર્વ પ્રકારના પરિપૂર્ણ સૌખ્ય તેમજ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો
પરમ સૌખ્યમ ધ્યાયતિ, પરમ સૌખ્યને ધ્યાવે છે. અનિન્દ્રિય અને ઇન્દ્રિયાતીત થયેલો આત્મા સર્વ બાધા રહિત અને આખા આત્મામાં સમંત એટલે સર્વ પ્રકારના પરિપૂર્ણ સૌખ્ય તેમજ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો પરમ સૌખ્યને ધ્યાવે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જ્યારે આ આત્મા કહી અને પછી કહે છે કે જે સહજ સુખ અને જ્ઞાનને બાધાના આયતનો છે, આયતનો એટલે રહેવાના સ્થાન, રહેઠાણો, જે સહજ સુખ અને જ્ઞાનને બાધાના આયતનો છે, એટલે કે જેને કારણે સહજ સુખ અને સહજ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, એવા એ બાધાના સ્થાન, આધારના આયતનો એટલે રહેઠાણ, બાધાના રહેઠાણ સ્થાન, જે સહજ સુખ અને જ્ઞાનને બાધાના આયતનો છે એવી, તથા જે અસકલ આત્મામાં અસર્વ પ્રકારના સુખ અને જ્ઞાનના આયતનો છે એવી, વળી કહે છે કે અસકલ આત્મામાં, સકલ આત્મા નહીં, અસકલ આત્મામાં, એટલે અસકલ આત્મામાં એટલે કે આત્માના સર્વ પ્રદેશોમાં નહીં પણ થોડા જ પ્રદેશોમાં, અને અસર્વ પ્રકારના સુખ, અસર્વ પ્રકારના એટલે બધા પ્રકારના નહીં પણ અમુક જ પ્રકારના એટલે અપૂર્ણ, એટલે આ અપૂર્ણ સુખ પરમાર્થે તો ખરેખર સુખ નથી, એ સુખનો આભાસ જ છે, પણ છતાં એને કહેવું હોય તો એમ કહેવાય, કેમ કે કલ્પિત છે એવું સુખ એટલે, પણ એ છે તો એ કેવું છે, તો કહે છે કે એ અપૂર્ણ સુખ છે. આ અપૂર્ણ સુખ એ પરમાર્થે સુખાભાસ હોવા છતાં તેને સુખ કહેવાની એવી રૂઢિ છે. આ રૂઢિ સાચી રૂઢિ નથી, એ અપરમાર્થિક રૂઢિ છે, પરમાર્થે એવું છે નહીં, પરમાર્થે એ ખરેખર એ સુખ નથી. છતાં અહીંયા તો સુખ લીધા છે તો પણ એ કેવા છે, અસર્વ પ્રકારના, એટલે બધા પ્રકારના નહીં, અમુક પ્રકારના એવા અપૂર્ણ, અને પાછું સકલ આત્મામાં નહીં એટલે આત્માના સર્વ પ્રદેશમાં નહીં પણ થોડા પ્રદેશમાં એવા. તો કે છે કે પહેલા તો એ વાત લીધી કે જે સહજ સુખ અને જ્ઞાનને બાધાના જે રહેઠાણો છે, સ્થાનો છે એવી, તથા જે આ અપૂર્ણ સુખ અને આત્માના બધા પ્રદેશોમાં નહીં તેમ, એટલે તેવી રીતે, એટલે આ અસકલ આત્માના અસર્વ પ્રકારના સુખ અને જ્ઞાનના આયતનો છે, એના રહેઠાણો છે. તો આ બંને પ્રકારની વાત લીધી, બંને પ્રકારના રહેઠાણો એના આયતનો છે એવી એવી ઇન્દ્રિયોના અભાવને લીધે, આ જે રહેઠાણો આયતનો કયા, જે અપૂર્ણ સુખના, અપૂર્ણ જ્ઞાનના અને એ રીતના જે આયતનો કયા, એ આયતનો, એ રહેઠાણો ઇન્દ્રિયો છે, તો એવી ઇન્દ્રિયોના અભાવને લીધે, હવે એનો તો અભાવ થયો છે, એવી ઇન્દ્રિયોના અભાવને લીધે પોતે અનિન્દ્રિયપણે વર્તે છે. જો પરમાત્માની વાત લીધી છે, એ હવે એમનું પ્રવર્તન ઇન્દ્રિયો દ્વારા થતું નથી, એ જ્ઞાન કરે છે તો કાંઈ ઇન્દ્રિયો દ્વારા કરતા નથી, એ સુખનો અનુભવ કરે છે તો પણ પોતે સીધે સીધો પોતાના આત્માથી કરે છે, અને એ પણ આત્માના સર્વ પ્રદેશે કરે છે, એટલે એ વાત જણાવી છે, એટલે શું નથી કરતા એમ લઈને વાત કરવામાં આવી, અને એવું શું નથી કરતા એનું કારણ સમજાવ્યું કે ઇન્દ્રિયોને કારણે જે પહેલા કરતા હતા, હવે ઇન્દ્રિયો દ્વારા એ કંઈ જ્ઞાન કરે છે એમ નથી, અને એ ઇન્દ્રિયો જે છે એ અપૂર્ણ સુખના કારણ હતા, અપૂર્ણ સુખનું જે કારણ કહ્યું એનું, તો એ ઇન્દ્રિયો દ્વારા જે થતું હતું એ, અને એ અસકલ આત્મામાં, એટલે આત્માના કેટલાક પ્રદેશોએ જ એવું થતું હતું, એવું સુખ, એટલે સાચું સુખ તો છે નહીં પણ એવું, અને એ ઇન્દ્રિયો દ્વારા જ હતું, એટલે સહજ સુખ અને સહજ જ્ઞાન એમાં તો એ બાધાનું કારણ થતું હતું, એ તો એની વાત પહેલા કરી કે એ હવે નથી, એ ઇન્દ્રિયોને કારણે થતું હતું, તો કહે છે કે એ હવે નથી.
હવે એનાથી એ કાંઈ કરતા નથી, હવે એ તો અનિન્દ્રિયપણે વર્તે છે, હવે એ અનિન્દ્રિયપણ વર્તે છે, તે જ વખતે તે બીજાઓને ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિયથી અગોચર વર્તતા થતા પોતે અનિન્દ્રિયપણે વર્તે છે, એટલે અતિન્દ્રિય સુખને અનુભવે છે, અને એ પાછા ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિયથી અગોચર વર્તે છે, એવા ઇન્દ્રિયાતીત અગોચર વર્તતા થતા એમનું જે પ્રવર્તન છે એ ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એવું નથી, ઇન્દ્રિયાતીત છે, એવા એ વર્તા થતા નિરાબાદ સહજ સુખ બાધા વિનાનું, સહજ સુખ અને સહજ જ્ઞાન બાધા વિનાનું, સહજ સુખ અને જ્ઞાનવાળા થયા છે, એવા જ્ઞાનવાળા હોવાથી સર્વ બાધા રહિત તથા સકલ આત્મામાં, પેલું અસકલ આત્મામાં તો અહીંયા કહે છે કે હવે સકલ આત્મામાં એટલે આત્માના સર્વ પ્રદેશે પૂરેપૂરા સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે આખા આત્મામાં સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવો થયેલો તે આત્મા સર્વ અભિલાષા જિજ્ઞાસા અને સંદેહનો તેને અસંભવ છે. પેલાને જે બીજા ધ્યાન કરે છે એને હજી પૂર્ણ જ્ઞાન દશા નથી થઈ અને પૂર્ણપણે હજી એને એ સમ્યક્ત્વ થયું નથી, કાયિક સમકિતિ પણ ન થયા હોય તો એ રીતે ધ્યાન કરતા હતા, એટલે એને અભિલાષા પણ હતી, જિજ્ઞાસા પણ હતી અને ક્યાંક કોઈક રીતે પૂર્ણ જ્ઞાન નથી એટલે સંદેહ પણ હતો. તો એમાંનું કાંઈ નથી, એમાંનું હવે પરમાત્માને કાંઈ નથી. તો કે છે કે આવો થયેલો તે આત્મા સર્વ અભિલાષા જિજ્ઞાસા અને સંદેહનો તેને અસંભવ હોવા છતાં પણ એ ધ્યાનમાં છે તો શું કરે છે ધ્યાનમાં? તો કે છે તા પણ અપૂર્વ અને અનાકૂળત્વ લક્ષણ, અનાકૂળતા જેનું લક્ષણ છે એવા અપૂર્વ, પૂર્વે ક્યારેય નથી થયું એવા અનાકૂળતા જેનું લક્ષણ છે એવા પરમ સૌખ્યને ધ્યાવે છે. અપૂર્વ, પૂર્વે આવું પરમ સુખ એમને ધ્યાવ્યું ન હતું એવા પરમ સુખને એ ધ્યાવે છે. એટલે કે અનાકૂળત્વ સંગત એક અગ્રના સંચેતન માત્ર રૂપે અવસ્થિત રહે છે. અનાકૂળત્વ સંગત, અનાકૂળતા તો છે અને એમાં એક વિષય છે એટલે એકમાં અગ્ર પણ રહીને, એટલે સ્વરૂપમાં અગ્ર પણ રહીને એ સંચેતે છે એટલે અનુભવે છે. કોને અનુભવે છે? પોતાના આત્માને, એટલે કે પરમ સૌખ્યને અનુભવે છે. અહીંયા તે વાત લેવી છે, પરમ સૌખ્યને ધ્યાવે છે એમ કહ્યું ને, એટલે કે અનાકૂળત્વ સંગત એક અગ્રના સંચેતન માત્ર રૂપે અવસ્થિત રહે છે, અર્થાંત અનાકૂળતા સાથે રહેલા એક આત્મારૂપી વિષયના અનુભવન રૂપે જ માત્ર સ્થિત રહે છે, આત્માના અનુભવ રૂપે જ રહે છે. એટલે તો આત્મામાંથી આવતા અનંત આનંદ, અનંત સુખ, અનંત શાંતિ એ બધાને એ અનુભવે છે, આત્મારૂપી વિષયના અનુભવન રૂપે જ માત્ર સ્થિત રહે છે, સ્થિત રહે છે એટલે ત્યાંથી ચલિત નથી થતા. અને આવું અવસ્થાન, આવી અવસ્થા, આવી જ રીતે સ્થિર થયા છે. તો આવું અવસ્થાન સહજ જ્ઞાન આનંદ સ્વભાવ સિદ્ધત્વની સિદ્ધિ જ છે, સિદ્ધ ભગવાનને આમ જ હોય છે. પણ અહીંયા ફેર કેટલો છે કે સિદ્ધ ભગવાન અશરીરી છે ને અહીંયા હજી શરીર છે, એટલે અહીંયા કહે છે કે અર્થાત આમ સ્થિત રહેવું, આત્મામાં એવી રીતે સિદ્ધ સ્થિત રહેવું તે સહજ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવા સિદ્ધપણાની પ્રાપ્તિ જ છે. સિદ્ધ ભગવાનને એવું જ હોય છે, સહજ જ્ઞાન આનંદ સુખ હોય છે અને એમાં સ્થિત છે. એવી જ રીતે આ પરમાત્મા પણ પોતાના ધ્યાનમાં એમ સ્થિત થયા છે, એટલે ભાવ મોક્ષની દશાને કહી શકાય, કેમ કે હજી શરીર સહિત છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે 197મી ગાથામાં પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે સર્વજ્ઞ ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા જિજ્ઞાસા કે સંદેહ નથી, તો પછી તેઓ કયા પદાર્થને ધ્યાવે છે? આવો પ્રશ્ન થયો. તો એના ઉત્તર રૂપે આ ગાથામાં કહેવામાં આવ્યું,
આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છે. એક અગ્રનું એટલે એક વિષયમાં એકાગ્રતા, એક વિષયને અગ્ર કરીને, મુખ્ય કરીને એકમાં જ, બીજે ક્યાંય હવે ઉપયોગ જતો જ નથી, ઉપયોગ ફરતો જ નથી. એક અગ્રનું વિષયનું સંવેદન તે ધ્યાન છે. આત્માનું સંવેદન, એક જ માત્ર આત્માનું જ, બીજું કાંઈ છે નહીં, એનું સંવેદન તે ધ્યાન છે. એનું સંવેદન થાય, આત્મા જે છે એ અનુભવમાં આવે એવો છે. કેમ કે આત્મા એ અનંત ગુણનો પિંડ છે, અનંત ગુણનો સમૂહ છે, અને ગુણનું ભવન હંમેશા દરેક સમયે હોય. એટલે એ ભવનનું વેદન એને થાય, એટલે એ સંવેદનશીલ છે. એક અગ્રનું વિષયનું સંવેદન તે ધ્યાન છે. અને અહીંયા આ વિષય આત્મા છે, પોતાનું સ્વરૂપ છે. અને એમાં શું છે, આગળ કહે છે કે સર્વ આત્મ પ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમ આનંદથી અભિન્ન એવા નિજ આત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી તેમને પરમ આનંદનું ધ્યાન છે, અર્થાત તેઓ પરમ સૌખ્યને ધ્યાવે છે. જો ધ્યાનનો વિષય તો પોતાનું સ્વરૂપ છે, પણ એમાં જે પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિની વાત કરતા કહે છે કે એમાં એમને આનંદ, પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે એ પરમ આનંદનું જ ધ્યાન કરી રહ્યા છે અને પરમ સુખને જે ભોગવી રહ્યા છે, એટલે પરમ સુખને ધ્યાવે છે. તો એ રીતે આ 198મી ગાથાની અંદર જે પ્રશ્ન 197મી ગાથામાં થયો હતો એનો ઉત્તર આપવામાં આવ્યો છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગાથા 198 ઉપરનું પ્રવચન, પ્રવચન સુધા ભાગ 8મું. અહીંયા શરૂઆત 198મી ગાથાની જ્યાંથી કરી છે ત્યાંથી, એટલે પાના નંબર 267 ઉપર, યા કહેતે હૈ ઉત્તર દેતે હૈ 198 ગાથા, ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને પહેલેથી જ સમજાવે છે. સમતમ સવ ખ સોખ નાણડો ભૂલો અખાતી તો જાદી અણખો પરમ સુખમ. જો સુખ ને અનુભવે છે એનું ધ્યાન છે. એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાનમ, એકાગ્રમાં અનુભવમાં પૂર્ણ એકાગ્રતા થઈ ગઈ, ચિંતાનો નિરોધ રહ્યો નથી. પૂર્ણ થઈ ગયું એ ધ્યાન, આનંદનો અનુભવ કરે એ ધ્યાન. રાગનો અનુભવ કરે એ અર્થ ને રુદ્ર ધ્યાન છે. ભગવાન આત્મા જ્ઞાય ચિદાનંદ પ્રભુ, અતિન્દ્રિય રસનો કંદ પ્રભુ હૈ, ઉસકા અતિન્દ્રિય કા આનંદ કા અનુભવ તો પહેલે સર્વજ્ઞ હુઆ પહેલે પણ શુદ્ધાત્મ ભાવના ધ્યાન કરતા ભગવાને પણ શુદ્ધાત્મ સ્વરૂપ તેની ભાવના એટલે એકાગ્રતા એ રૂપે ધ્યાન કરીને સર્વજ્ઞ હુઆ હૈ. સમજને આયા? અરે ભાઈ મારે નોમ જોઈતી હું કહેતે મિત્ર બાધા રહી તો સકળ આત્મામાં સંપૂર્ણ સુખ જ્ઞાનાડ્યજે ઇન્દ્રિય અતિન્દ્રિય ધ્યાવે પરમ આનંદ ને. ટીકા, જબ યે આત્મા સ્વર્ગ સુખ હૈ જ્ઞાન કી બાધા કે આયતન હૈ એસા અસબ અસફળ આત્મા મેં અસર્વ પ્રકાર કે સુખ ને જ્ઞાન કા આયતન હૈ એસી ઇન્દ્રિયો કે અભાવ કે કારણ. ક્યા કહેતે હૈ
જે આત્મા સહજ સુખ સ્વાભાવિક આનંદ અને સ્વાભાવિક જ્ઞાન થી બાધા કે આયતન સ્થાન હે નિવાસ સ્થાન કોણ અસબળ આત્મા ને આત્મા કે સર્વ પ્રદેશ મેં નહીં કિંતુ થોડે પ્રદેશ મેં પહેલે અસફળ આત્મા ને છે ને અસકલ આત્મા મેં પૂર્ણ આત્મા ને નહીં અસર પ્રકાર કે સુખ ને જ્ઞાન કે આયતન હૈ એસી ઇન્દ્રિયા ઇન્દ્રિયા કા અનુભવ હોય તો સકલ પૂર્ણ નહીં એક એક ઇન્દ્રિય કા વિષય હૈ સકળ ઇન્દ્રિય કા વિષય ઉસમે નહીં એ ઇન્દ્રિય કા અભાવ કે કારણ પરમાત્મા કો હોતે ઇન્દ્રિય કા અભાવ કે કારણ દ્રવ્ય ઇન્દ્રિય હૈ ઉસકે દ્રવ્ય ને ભાવ ઇન્દ્રિય કા અંતર મેં અભાવ હૈ સમજ મેં આયા સ્વયં અત્યંત રૂપ સે વર્તા હૈ ભગવાન આત્મા પાંચ ઇન્દ્રિય કા વિષય સે રહિત સ્વયં અતિન્દ્રિય રૂપ સે વર્તા હૈ દેખો પરતર્ફ કા લક્ષ થા ઇન્દ્રિય કા સર્વ ઇન્દ્રિય રહિત હો ગયા તો અપને અતિન્દ્રિય રૂપ સે વર્તા હૈ અતિન્દ્રિય સ્વરૂપ ભગવાન આત્મા ઉસમે જ્ઞાની વર્ત હૈ સર્વજ્ઞ એની વાત છે થોડી ઉસી પ્રકાર દૂસરો કો ઇન્દ્રિયાતીત વર્તા હુઆ ઇન્દ્રિય અગોચર વર્તા હુઆ નિરાબાધ સુખ ને જ્ઞાન વાળા હોને સે સર્વ બાધા રહિત હૈ ભગવાન ઇન્દ્રિયાતીત વર્તા હુઆ નિરાબાધ સુખ ને જ્ઞાન વાળા હોને સ્વાભાવિક આનંદ ને સ્વાભાવિક જ્ઞાન વાળા હોને સે સર્વ બાધા રહિત સકળ આત્મા મેં સર્વ પ્રકાર સુખ આખા આત્મા મેં સર્વ પ્રકાર સુખ ઓર જ્ઞાન સે પરિપૂર્ણ હોને સે ઇન્દ્રિયમાં તો એક અમુક પ્રદેશમાં ઇન્દ્રિય કા જ્ઞાન થા કાનમાં આ તો સર્વ પ્રદેશ છે આખા અસંખ્ય પ્રદેશ છે સર્વજ્ઞ ભગવાન કો ઇન્દ્રિયા નહીં ઇન્દ્રિય તો અમુક પ્રદેશ જ્ઞાન કરતા છે ના તો સર્વ અસંખ પ્રદેશ જ્ઞાન હે અને અસંખ પ્રદેશ આનંદ અસંખ પ્રદેશ એ સર્વજ્ઞ સિવાય ક્યાંય નહીં અસંખ પ્રદેશ જેમ સોનાની સાંકળી હોતી અને સાંકળી ચેન કડી હોતી અને કડી ઉસકી 50-100-200 એસે ભગવાન આત્મા મેં પ્રદેશ અસંખ પ્રદેશ હૈ ભગવાન આત્મા સાંકળી સમાન ઉસમે વો કડી નામ પ્રદેશ અસંખ પ્રદેશ સ્વરૂપ હૈ સર્વજ્ઞ સિવાય કોઈ દેખા નહીં સમજ મેં આયા તો સર્વજ્ઞ સિવાય બીજા પ્રાણી તો ઇન્દ્રિય સે જ્ઞાન કરતે થે તો અમુક પ્રદેશ થી જ્ઞાન હોતા હતા ભગવાન તો ઇન્દ્રિય નહીં ઇન્દ્રિય પ્રદેશ અને અસારા આખા અસંખ પ્રદેશ જ્ઞાન હૈ અસંખ પ્રદેશ હે ભગવાન કો આનંદ હૈ સમજ મેં આયા સગા આત્મા સર્વ પ્રકાર છે સુખ ને જ્ઞાન પરિપૂર્ણ સમસ્ત આત્મા મેં સમંત સુખ સારા આત્મા મેં પૂર્ણ સુખ અને જ્ઞાન સે સમૃદ્ધ હોતા હૈ અસંખ પ્રદેશ મેં પૂર્ણ સુખ ને પૂર્ણ જ્ઞાન ભગવાન કો ઇસ પ્રકાર કા યહ આત્મા સર્વ અભિલાષા જિજ્ઞાસા સંદેહ કા સંભવ હોને પર ભી અપૂર્વ ઓર અનાકૂળ લક્ષણ પરમ સુખ કા ધ્યાન કરતા હૈ ભગવાન ને ઇન્દ્રિય રહિત ગઈ અલ્પ પ્રદેશે જાણતા એ રહી ગયા સારા અસંખ પ્રદેશ છે પૂર્ણાનંદ ને પૂર્ણ સુખ જાણતા છે
अनाकूल लक्षण परम सुख का ध्यान करता है वह बैठा सर्वज्ञ परमात्मा अतीन्द्रिय आनंद का अनुभव करते हैं उसको ध्यान कहने में आता है। आचार्य कथन है ना, अतीन्द्रिय आनंद का अनुभव करता है पूर्ण वो एकला तुम्हारा असंख्य प्रदेश में अतीन्द्रिय आनंद का अतीन्द्रिय ज्ञान का पूर्ण अनुभव है। ये अनुभव करते हैं ये ध्यान करता है, ये परम सुख का ध्यान करता है उसको कहने में आता है। ध्यान ना तो दृढ़ हो गई तो पूर्व वाला ने तो परमात्मा अर्जुन सरोजन देव दिनेश्वर परमात्मा दिशा इन्हें सारा असंख्य प्रदेश में पूर्ण ज्ञान ने पूर्ण आनंद आनंद का ध्यान करते हैं कहने माता है। आए तो खूबी तो ये किया कि अतीन्द्रिय आनंद का अनुभव करते हैं ये ज्ञान ध्यान करूं यू कहीं है नहीं क्या। तो नीचे पर निचली दर्जा में पर वस्तु विचार पर ध्यान होते हैं मन पा में विश्राम विकल्प घट जाता है रस स्वाद तो सुख उपजे आनंद के है आनंद का अनुभव का ध्यान तो नीचे पर रस स्वाद तो सुख उपजे आत्मा आनंद रस का स्वाद आवे अनुभव का को नाम समझ में आया। जिन सर्वज्ञ परमात्मा ने एम कहीं यहां कुंकुंडाचार्य अमृतचंद्र आचार्य ये एक संतो कहे अन्य संतो कहे कि भगवान ने तो पूर्ण असंख्य प्रदेश पूर्ण सुख ने पूर्ण आनंद ज्ञान ये एना अनुभव है ये अनुभव है उसको हमें ध्यान कहते हैं। तो अहियां तो ऐसा निकालना है कि अनुभव आत्मा का आनंद स्वरूप का सम्यक दर्शन होते हैं आनंद का स्वाद आता है। समझ में आया भगवान ने पूर्ण आनंद है तो सम्यक दर्शन में सर्व गुणों से संकित कि सारी द्रव्य जितना गुण है इसकी प्रतीति ने उसका स्वीकार किया तो पर्याय में सर्व गुण का अंश प्रकट हुआ। समझ में आया जितना गुण है भगवान आत्मा में इतना स्वीकार किया तो परमात्मा को पूर्ण आनंद में पूर्ण ज्ञान हुआ। निचले दिशा में अल्प आनंद अल्प व्यक्तता दरे गुण में हुई। अरे आओ कहीं सुख नु ध्यान अनुभव करे ध्यान कहू ने के ध्यान करूं अनुभव नु ना एम कहीं कह नहीं પણ એ અનુભવ કરે છે અને ધ્યાન કે નામાં એમ નીચે દરજે પણ વસ્તુ વિચાર પરમાત્મા સ્વરૂપ અપના એ જ્ઞાન મેં વિચાર કરતે અને વસ્તુ મનપા મેં વિશ્રામ વિકલ્પો છે રાગ આદિ થી ફરી જાય છે છૂટ જાતે રસ સ્વાદ તો સ્વરૂપ જે ભગવાને જે અતીન્દ્રિય આનંદ કા અનુભવ કો ધ્યાન કહા તો અહીંયા પણ અતીન્દ્રિય આનંદ કા સ્વાદ અલ્પ આયા ભગવાન કો પૂરણ આયા સમજ મેં આયા શું શૈલી સંતોની કથની એટલી જ
गंदी दिगंबर मनियोनियों ओ ओ ओ कहते हैं कि नीचे दर्जा में पंची अनुभव होता है कि पहले ध्यान में अनुभव होता है, समझ में आया है ना? ये तंग में तो कहो ना दर्शन करना दिव्यम के मुख है उछाने पावन उनकर स्वभाव भगवान पूर्ण वो ध्यान की पर्याय में उसको विषय बनाकर ध्यान करते हैं। आहा, उसको नीचे ही संगत दर्शन ज्ञान चारी तरह ध्यान में प्रकट होता है। अने बाकी ते काले जी राग रिया अल्पज्ञ छे ने सर्वज्ञ हुआ नहीं अल्पर अपूर्ण है ने, तो बाकी राग रहा उसको व्यवहार मोक्ष मार्ग का आरोप दिया। नीचे मोक्ष मार्ग ध्यान में प्रकट हुआ वही समय अबुद्धिपूर्वक राग रहा उसको व्यवहार समय व्यवहार मोक्ष मार्ग का आरोप दिया तो दिव्यंती मोक्ष है वो। हा हा, बे प्रकार का मोक्ष नो मार्ग जाने पावनी नियम नीचे की ध्यान में प्राप्त होता है। नैमित्तम सिद्धांत चक्रवर्ती समझे से भाषा थोड़ी जेनी जुआनू समझे से आप समझने की बाबा आप समझने की चीज है एक बता दी। सौम्य किसका ध्यान करे? अभिलाषा नहीं जिज्ञासा नहीं संदेह नहीं तो किसका ध्यान करे? कि संपूर्ण आनंद का ध्यान अनुभव करे ध्यान करे। समझ में आया? नहीं तो ध्यान का विषय तो द्रव्य है तो आए तो अनुभव न ध्यान कहा। ये ध्यान का विषय दृढ़ था ये पर्याय में पूर्ण अनु प्रकट हो गया तो आ ध्यान का विषय दृढ़ था यानी ठेका ध्यान का विषय अनुभव ये ध्यान कर गया भाई सुनो सुंदर सुंदर मुझे आप बात हाँ संयोग दर्शन में प्रथम संयोग दर्शन उत्पन्न होता है तब ये रस स्वाद तो सब उपजे अनुभवता को नाम ये प्यारे जी अंतिंद्रिय आनंद स्वरूप भगवान आत्मा है उसका आनंद का रस का स्वाद अंश आया। पूर्ण स्वाद तो परमात्मा को समझ में आया। ये अतीन्द्रिय आनंद नो प्रभु सागर एनु ज्या ध्यान करू एटले के विकल्प घटी गया त्याग हो गया। निर्विकल्प स्वरूप भगवान ना निर्विकल्प ध्यान हुआ तो संयोग दर्शन में आत्मा का आनंद आया। हा संयोग दर्शन संयोग दर्शन तो जितनी अनंत शक्तियां जी प्रभु में है आत्मा में ये दरेक शक्ति की व्यक्तता प्रगटता पर्याय में हो गई तो अंश है। समझ में आया? अशुभ शैली गजब शैली है आ तो फक्त अनुभव आनंद नो अनुभव करे मैं ज्ञान की दुकान पर्याय नु ध्यान कर विनाट खाई गई बात नीचे थे द्रव्य ना ऊपर संदीप जी ने ध्यान करता थे। समझ में आया? कहू ना तेज नहीं जाता मैं नई निक्षेप ने बधु बनू छे ने बधु भेद है पर अंदर द्रव्य समीप भगवान शुद्ध चैतन परमात्मा स्वरूप उसकी समीप दृष्टि को लेकर
ध्यान होता है तो इस सम्यक दर्शन में अतीन्द्रिय आनंद का स्वाद आता है। तो इस स्वाद का ध्यान नहीं है, यहाँ ध्यान है द्रव का। समझ में आया? पर ध्यान में अतीन्द्रिय आनंद का स्वाद आया तो उसको अनुभव कहने में अनुसरी ने भगवान त्रिगुणों नाथु अनुसरी ने दरियाय में भवन अनंत शक्ति की व्यक्तता ये अनुभव जजुभा से बापू जनेश्वर देव ने न दिगम संतो कमार की एक एक गाथा एक एक पदे तो सनातन जैन दर्शन एने खड़ू राख्यू तो ये कहना है कि भगवान किसका ध्यान करे। त्यारे कुंकुमाचार्य जवाब दिया, मृत्युंदर आचार्य टीका किया। ये परम सुख का ध्यान करता है। परम सुख तो पर्याय है, पर यह अनुभवता है उसको ध्यान करता कहने में। तेरी जीनी बात छो ईर पहुंच नहीं देखती थी अवतार विस्तार करो कि तो सदमस था एने दृढ़ ध्यान दे माता आने तो पूर्ण थी गई दिशा એને અનુભવે છે તે જ ને ધ્યાન કહેવામાં આવે છે। એ આનંદ નો પૂર્ણ અનુભવ તે ધ્યાન ધ્યાન દ્રવ્ય નું કરતા પર્યાયમાં જે પૂર્ણ આનંદ આવ્યા એ ધ્યાન નું ફળ એ ધ્યાન। સમજ ને આયા? બહુ શ્લોક ગાથા 192 હતા મચ્છીમંદાઈ ગાથા બહુ સારી ગઈ બધી 192 93 94। હા કહેતે કે પ્રભુ આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન એવી અનંત શક્તિ ગુણનું ધામ એનું ધ્યાન કરતા તેમ આવી ગયું ને 157 શુદ્ધાત્મા ભાવનું ધ્યાન કરતા સંસ્કૃત નહીં જયસમાચાર શુદ્ધાત્મા ભાવનું ધ્યાન કરતા કેવું જ્ઞાન હો ગયા હરિયાળીના પૂર્ણ કેવળ જ્ઞાન પૂર્ણ આનંદ પૂર્ણ શાંતિ પૂર્ણ સ્વચ્છતા જીતના ગુણ સમય પૂરણ વ્યક્તમાં પ્રગટ હો ગયા શક્તિ રૂપ થાય વ્યક્ત રૂપ સર્વગુણ હો ગયા। જેની વાત છે ભાઈ માટે કહેતે કે તો આનંદ કા ધ્યાન કરતે તમને આયા બધા ધ્યાન નું ઘસણ આચાર ઉપચાર કરશે એટલે શું કોણ ધ્યાન કીધું છે ને આ તો ખુલાસા આમ જ કહી દે કે આનંદ નો અનુભવ એ જ એ ધ્યાન નહીં। સમજ ને આયા? કેમ કે નીચલી દરજાને પણ સંગત દર્શન સંગત જ્ઞાન સંગત ચારિત્ર કા અંશ પ્રગટ હોતા હૈ તો થે સંગત દર્શન સંગત જ્ઞાન સ્વરૂપાચરણ ચારિત્ર અનંત બુદ્ધિ કા અભાવ છે। સ્વરૂપાચરણ ચારિત્ર અંશ હે એના વાંધા ઉઠે છે। ભાઈ વાત કરી એવા ગોપાલદાસ દરિયા કે સ્વરૂપાચરણ હોય મકર નદી ના પડે અરે બધા કઈ ખબર ન મળે શું જે આત્મા સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ એની સન્મુખ થઈને જે ધ્યાનમાં જે શક્તિની વ્યક્તતા પ્રગટ થઈ
उसमें तो ज्ञान आनंदादि सर्व शक्तियों ने व्यक्तता प्रकट थी। समझ में आया? तो अंश कुरुम नहीं ना, अंश अने भगवान ने कुरुम प्रकट थी परमात्मा। અતિન્દ્રિય આનંદનો સાગર દરિયાઈનો અતિન્દ્રિય આનંદ પૂરું થઈ ગયો એને જ્ઞાન કહેવામાં આવે છે। પરમ સુખ કા ધ્યાન કરતા પાછી હો સંતો તે હો અંદર છે સંસ્કૃત માં અણાકુળત્વમ લક્ષણમ પરમ સુખમ ધ્યાયતિ સંસ્કૃતમાં અમૃતચંદ્ર અમૃતચંદ્ર આચાર કેવડીના વીરો બોલાયેલા એવી વાત કરે છે। હરિહંતો સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાન પૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ પૂર્ણાનંદ અતિન્દ્રિયાનું પૂરણ અતિન્દ્રિય વીર્ય પૂરણ અતિન્દ્રિય દર્શન પૂરણ અતિન્દ્રિય પ્રભુતા પૂરણ પર્યાયમાં પ્રગટ હો ગઈ તો એ અનુભવ આનંદ કા કરતે હૈ ઉસકો હમે જ્ઞાન કહેતે હૈ। એ જ ન્યાય જયારે નીચે ઉતારીએ સંન્યાસ દર્શન મેં તો એનું ધ્યાન તો દરેક ઉપર છે દરેક વસ્તુથી ટીકાળી છે એ ઉપર દ્રષ્ટિ અને તેથી તેની પર્યાય ને ઉસી પર્યાય મેં આનંદ કા અંશ આયા તે આનંદ કા અંશ કા ધ્યાન નહીં ટીકાઓ કા ધ્યાન હોય છે। આવ્યું ને ત્રણ વીસ ગાથા જૈસન આચાર જે સકળ નિરાવરણ પ્રભુ દ્રવ સ્વભાવ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ તે હું છું। દરિયા એમ કહે છે કે આ હું છું આવી વાતો છે સમજ ને આયા। દરિયાએ અખંડ કા ધ્યાન કરતા જાય દરિયાએ ખંડ ખંડ કા ધ્યાન કરતી ત્રણ સવીસ માં સમજાય નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ શોક સંજ્ઞાન હોવાથી જો કે એક દેશ વ્યક્તિ રૂપે સંકિત લીખો તો પણ જાતા પુરુષ એમ વાતે હૈ કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ નહીં અવિનશ્વર શુદ્ધ પ્રણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દરે તે હું છું પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન તે હું છું। સમજમાં આયા? પર્યાય ખંડ હે પૂર્ણ નહીં હે ઉસકા જ્ઞાન નહીં કરતા અહીં તો કહેતે કે અનંત જ્ઞાન ને અનંત આનંદ પૂર્ણ હોવા ઉસકા ધ્યાન કરતે હે પૂર્ણ થઈ ગયો એટલે પછી એ ધ્યાન કરશે વિષ્ણી કરતા સંસ્કૃત હે। અરે મૂળ વાત કામ ન ઠેકાણા અને આગળ આગળ બધી વાતો કરવા મળી જતા અહીં તો કે છે કે આનંદનો અનુભવ તે ધ્યાન તો પછી નીચે પણ આનંદનો અનુભવ એ ધ્યાન છે દ્રવનું અનુભવ આવ્યા પર્યાય ને પણ પર્યાય કા ધ્યાન નહીં ખંડ ખંડ કા ધ્યાન નહીં અખંડ કા ધ્યાન
અહીં પરમાત્માને તો અખંડ જ્ઞાન દર્શનાન પૂર્ણ હો ગયા. ઉસકા ધ્યાન કરતે એસા કહેને મેં. નિમેશ્વર દેવ પરમાત્મા ત્રિલોકનાથની વાત સંતો આમ જાહેર કરે છે. હું સર્વજ્ઞ સ્વરૂપી છું, હું સર્વજ્ઞ સ્વરૂપી છું. એ સર્વજ્ઞ સ્વરૂપનો અનુભવ દ્રષ્ટિમાં કરવા ત્યારે તે પર્યાયની સફળતા આનંદની આદિ આવી, પણ પૂર્ણમય એ પૂર્ણ જેને સર્વજ્ઞ સ્વભાવ કા ધ્યાન કરતે કરતે શુદ્ધાત્મા કા ધ્યાન કરતે આવ્યું ને પેલા શુદ્ધાત્મા ભાવનારૂપ ધ્યાન કરતા સંસ્કૃત સર્વજ્ઞ પદ હો ગયા. તો હવે કે છે ધર્મ કા ધ્યાન નહીં, પર્યાય કા અનુભવ એ ધ્યાન કહેતે. હા ક્યું કે જે સમય અનંત અનુભવ મેં આયા એ દૂસરે સમય એ નહીં રહેતા, દૂસરે સમય દૂસરા હતા. એ ક્યાંથી આવી કે સર્વજ્ઞ ભગવાન કો ભી અપના શુદ્ધાત્માની એકાગ્રતાની ભાવના દ્વારા જે સર્વજ્ઞને પૂર્વાનો પ્રગટ હોવા એને એક સમયમાં જે અતિન્દ્રિયાનંદ ને અતિન્દ્રિય જ્ઞાન હે એ પર્યાય દૂસરે સમય નહીં રહેતી. પર્યાય હે ને પર્યાય તો વિનાશી છે. એક સમય મેં જે હે દૂસરે સમય નહીં, તો દૂસરે મેં દૂસરી તીસરે તીસરી એ જાન કા અનુભવ કા ધ્યાન કરતે એમ કહેને આયા. મારી વાત બાપુ ધર્મ શું કહેવાય અર્થાંત અનાકૂળત્વ સંગત, અનાકૂળત્વ સંગત એક અગ્ર કે પ્રચેતન માત્ર રૂપ સે અવસ્થિત રહેતા હૈ. ક્યા વિલંબ એકાગ્ર ચિંતા નિરોળ ધ્યાન છે ને કહેવાય એકાગ્રતા પર્યાય મૂકી દીધી. એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન ઉસમે એસા એક અગ્ર એટલે દ્રઢ વસ્તુ પૂર્ણ, એક અગ્ર એક ધ્યેયમાં એક દ્રઢ એકાગ્ર ચિંતા ઉસકી એકાગ્રતા ચિંતા નિરોધ ધ્યાન વિકલ્પની ચિંતા અટક રૂક જાના ઉસકા નામ ધ્યાન કહેતે હૈ. તો પરમાત્માને ધ્યાન કે આવે એને વ્યાખ્યામાં લોક લગાવી દો કે છે કે અનાકુળ લક્ષણ એક અગ્ર કે સચેતન માત્ર રૂપ સે અવશ્ય રહેતા હૈ, અનાકુળતા કે સાર રહેને વાળા એક આત્મારૂપી વિષય કે અનુભવન રૂપી માત્ર સ્થિત રહેતા હૈ. પર્યાય ને અનુભવ રૂપ મેં સ્થિત રહેતા હૈ. ઓર એસા અવસ્થાન સહજ જ્ઞાનાનંદ સ્વભાવ સિદ્ધત કી સિદ્ધિ હિ હૈ. એસે સ્થિર સહજ જ્ઞાનાનંદ સ્વભાવ કી સિદ્ધિ સિદ્ધત્વ એટલે પ્રાપ્તિ કી સિદ્ધિ હિ હૈ, અનુભવ અને આનંદની પ્રાપ્તિની સિદ્ધિ હૈ. ઇસ પ્રકાર સ્થિત રહેના સ્વરૂપ મેં સહજ જ્ઞાન ઓર આનંદ જિસકા સ્વય સે સિદ્ધત્વ કી પ્રાપ્તિ હિ હૈ, અંદર વસ્તુ કી પ્રાપ્તિ હિ હૈ. બહુ જેમ લાગે છે. ત્યાં ક્યાં જે અનંત જ્ઞાન ને અનંત આનંદ પ્રગટ હોવા ત્યાં સ્થિર રહે, ભલે ગંતવ્ય દિશા પણ તેમાં સ્થિર રહે. એ કારણે સિદ્ધત્વ જે પ્રાપ્તિ હિ હૈ એ વસ્તુની પ્રાપ્તિ જે હૈ એ સિદ્ધત્વ સિદ્ધ સિદ્ધત્વ એટલે સ્વરૂપની પ્રાપ્તિ એ હૈ, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ પર્યાયમાં ઘૂમ ગઈ.
शरीर में गुण पाने भाव मोक्ष हो गए हम कहते हैं। जैसे चौद में छुप जाएगा तो दृढ़ मोक्ष होगा, तो है ना चार भाव मोक्ष हो गए हम कहते हैं। समझ में आया, सहज ज्ञान माना आनंद जिसका स्वभाव है, ऐसे सिद्धत्व की प्राप्ति पर्याय में पूर्ण की दिशा हो गई। सिद्ध है क्या सिद्ध भाव मोक्ष, बाबा 157 गाथा में प्रश्न उपस्थित किया गया था कि सर्वज्ञ भगवान को किसी पदार्थ के प्रति अभिलाषा नहीं, पूर्ण हो गया ने अभिलाषा क्या, जिज्ञासा नहीं, संदेह नहीं, तो फिर वे किस पदार्थ का ध्यान करते हैं। उसका उत्तर इस गाथा में इस प्रकार दिया गया है कि एक अग्र विषय का संवेदन ज्ञान है, एक विषय का संवेदन ज्ञान है, सर्वात्म प्रदेश में परिपूर्ण आनंद ज्ञान से भरे हुए सर्वज्ञ भगवान परमान से अभिन्न ऐसे निजात्मा रूपी एक विषय का संवेदन करते हैं, जो है एक विषय का संवेदन करते हैं। एक विषय ध्यान में लेकर अनुभव करते हैं ना, तो एक विषय का संवेदन करते हैं। क्या किया, नीचे एकाग्र चिंता अनिरुद्ध ध्यान वहां एक अग्र ध्रुव का ध्यान करते हैं, तो आने तो कैसे एक है, एक विषय का संवेदन, एक पूर्ण संवेदन हो गया, अगर कोई विषय दूसरा रहा। यही वाचे भाई वितराग मार्ग संभव बहु कठोर, हमें ये समझ में आ जाए बहु है नहीं उसको। परमानंद से भिन्न सर्वज्ञ भगवान ऐसे निजात्मा रूपी एक विषय का संवेदन करते हैं, हम लोग एक विषय का ध्यान करते हैं अथवा एक विषय का संवेदन करते हैं। समझ में आया, गजब शैली संतों की पद्धति अंदर आत्मा में पकार उठी जाए शैली से। कहते प्रभु नीचे एक अग्र नो ध्यान करे एक विषय से, आने संवेदन नो विषय से। पूर्ण 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 प्रभु सुख नु ध्यान करो तो संवेदन नु ध्यान करो, एक विषय रो पूर्ण आनंद। अभी बात क्या है विजय दिगंबर संतो निशिवाय क्या है बात नहीं, અને જળ બેહી જાય એવી શૈલી નિજાત્મા રૂપી એક વિષય કા સંવેદન કરતા હૈ, થોડું આંખું લાગે તો વિચારવા જેવું છે, શાંતિથી આ મળે इसलिए उनके परमानंद का ध्यान है। क्या क्या
निजात्मा रूपी एक विषय का संवेदन करते हैं, एक विषय का संवेदन करते हैं, नीचे एक विषय द्रव्य का लक्ष्य करते हैं, अग्र नीचे एक अग्र द्रव्य स्वभाव का एक अग्र करके फिर ज्ञान करते आने कहते हैं। परम सुख के आनंद का ध्यान करते हैं, इसे संवेदन करते हैं, इसलिए उनके परमानंद का ध्यान है, अर्थात परम सुख का ध्यान करते हैं। शैली अनुभव पूर्ण हो गया है तो कहते कि इस विषय संवेदन इस विषय का समझने निचली दर्जा में एकाग्र चिंता एक अग्र दृढ़ का अग्र बनाकर मुख बनाकर ध्यान करते हैं तो पर्याय में आनंद आता है, और वो विषय पूर्ण नहीं कि उसका वेदन को ध्यान न कहा, द्रव को ध्यान लक्ष्य में लिया तो ध्यान में हुआ इन कहते हैं। समझ में आया? वस्तु पूर्ण स्वरूप भगवान उसका ध्येय बनाकर जो ध्यान करते हैं उसको पर्याय का ध्यान नहीं कहा, तो द्रव्य का ध्यान ये किया। यहाँ तो पूर्ण हो गया तो पूर्ण वेदन है वो उसका ध्यान है कहते हैं। हा हा वो समझाई से नहीं आई बात है आज वार्ता नहीं प्रभु आ तो संतो ना हृदय गजब शैली गजब शैली ठीका कुनकुंडाचार्य पेट खोलिया से नमृचंद्र कुनकुंडाचार्य सर्वज्ञ ना पेट खोलिया से शू એ રીતે 198મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.